શું તમે વેકેશનની મજા માણવા દીવ જવાના છો? જોજો તમને ધક્કો ન પડે, અત્યારે સમર વેકેશન ચાલી રહ્યું છે એટલે દરેક લોકો પોતાના પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન કરતા હોય છે, ત્યારે દીવના તમામ બીચ પર 3 મહિના માટે પ્રતિબંધ લગાવવામાં આવે છે. દીવના તમામ બીચ પર હરવા ફરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 3 મહિના માટે બીચ બંધ કરાયા છે. કાળઝાળ ગરમીમાં ગુજરાતની નજીક આવેલા પ્રવાસન સ્થળ દીવ કે જ્યાં નાગવા બીચ, જલંધર બીચ, ઘોઘલા બીચ પર પ્રવાસીઓ મજા માણવા માટે આવતા હોય છે, ત્યારે અનેક પર્યટકો દીવના દરિયામાં નાહવાની મજા લેવા માટે આવતા હોય છે. ત્યારે એક બાજુ હવે ઉનાળુ વેકેશન પણ પૂર્ણ થવા આવ્યું છે અને પ્રવાસીઓ વેકેશનના અંતે પણ અનેક પ્લાન બનાવી રહ્યા છે. દીવના તમામ બીચ પર 3 મહિના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દીવના તમામ બીચ પર હરવા ફરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ બીચ 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચોમાસામાં દરિયામાં કરંટ હોવાના કારણે 3 થી 4 મહિના માટે તમામ બીચ બંધ રહેશે. ગુજરાતમાં હવે ચોમાસાની મોસમ આવી ગઈ છે. આ દિવસોમાં દરિયો ખૂબ જ તોફાની બને છે. દરિયામાં કરંટનું પ્રમાણ વધતા મોજા ઉછળે છે. આવામાં પ્રવાસીઓની જિંદગી પર ખતરો રહે છે. લોકોના જીવને ખતરો ન રહે તે માટે આ આદેશ કરવામાં આવતા હોય છે. પર્યટન સ્થળ દીવમાં પ્રવાસીઓનો સૌથી વધુ ઘસારો રહેતો હોય છે. હાલમાં 3 મહિના સુધી દીવના તમામ બીચ પર હરવા ફરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.